हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। स्टैंडर्ड 8 सेमेस्टर 2 अपने आइडियल बुक में वर्क करिए छे, बराबर। तो एमां जो लईए इंडेक्स में अपने इंग्लिश सब्जेक्ट डिस्कस करिए छे। एमां पहेलो पार्ट छे आई विल बी देट, बराबर, ए आपणे करिए छे त्यारे। तो चलो एमां जोईए पेज नंबर 94। जो अहीं देखे छे दरेक विद्यार्थी पेज नंबर बाबतमां खास ध्यान राखशे। पेज नंबर 94, एक्टिविटी नंबर 8। क्वेश्चन नंबर 16, रीड द फॉलोइंग सेंटेन्सीस एंड राइट सजेशन अकॉर्डिंग टू ध सिचुएशन यूजिंग मस्ट। जो मस्ट એટલે ક્યારે આવે કે ફરજિયાત તમારે આમ જ કરવું જોઈએ એવી કન્ડિશન હોય ત્યારે આપણે મસ્ટનો ઉપયોગ કરવાનો રહેશે। જો આપણે ઉદાહરણમાં આપ્યું છે, ધ એક્ઝામ વિલ સ્ટાર્ટ એટ 11 AM, રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM। તો શું કહે છે કે યુ મસ્ટ રીચ સ્કૂલ બિફોર 10:45, એટલે આપણે શું કહે છે કે યુ મસ્ટ, તમારે ફરજિયાતપણે શાળાએ 10:45 પહોંચી જવું જોઈએ। પછી છે ધ ગુજરાત એક્સપ્રેસ અરાઈવ એટ 7 PM, ઇટ ઇઝ 6:50 PM। તો જો એમાં શું કહે છે કે ગુજરાત એક્સપ્રેસ છે એ 7 વાગે આવે છે અને અત્યારે 6:50 થઈ છે। તો યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન, તમારે ટ્રેન પકડવી છે તો ફરજિયાતપણે તમારે વોક ફાસ્ટ એટલે ઝડપથી ચાલવું પડશે। આગળ જોઈએ, દેર આર મોસ્કિટોઝ ઇન ધ હોલ એરિયા। હોલ એરિયા એટલે કે આખા એરિયામાં શું છે, મોસ્કિટોઝ, મચ્છરો છે। પીપલ આર બિકમિંગ ઇલ, અને લોકો એના લીધે બીમાર પડી રહ્યા છે। તો મચ્છરો હોય તો આપણે શું કરવું પડે, આપણો એરિયા છે ને સાફ રાખવો પડે, બરાબર ને। તો એમાં લખીએ યુ મસ્ટ કીપ યોર સરાઉન્ડિંગ ક્લીન। ચલો અહીંયા આપણું વાક્ય પૂરું થયું, તો પૂર્ણ વિરામ। પછી છે, ટુડે ઇઝ ધ લાસ્ટ ડેટ ફોર સબમિટિંગ એપ્લિકેશન ફોર્મ ફોર એડમિશન। એડમિશનના ફોર્મ છે એને સબમિટ કરવાની આજે લાસ્ટ તારીખ છે, તો આજે તો તમારે જમા કરાવી જ દેવા જોઈએ। તો આપણે શું લખશું, યુ મસ્ટ, તમારે કરવું જ જોઈએ। શું કરવું જોઈએ, યુ મસ્ટ સબમિટ ઇટ ટુડે। વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણ વિરામ। પછી છે, ઇટ ઇઝ 11 PM, ડોન્ટ ગો આઉટસાઇડ। શું કહે છે કે રાતના 11 વાગી ગયા છે, હવે બહાર જવું જોઈએ નહીં। તો શું આવશે, યુ મસ્ટ સ્લીપ નાઉ, હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે એટલે સુઈ જ જવું જોઈએ। યુ મસ્ટ સ્લીપ નાઉ। એના પછીનું જોઈએ, ઇટ ઇઝ વેરી કોલ્ડ આઉટસાઇડ, આઈ ડોન્ટ હેવ એની વુલન્સ। શું કહે છે કે બહાર બહુ જ વધારે ઠંડી છે, તો આપણે શું કહેવું જોઈએ કે વુલન્સ એટલે કે કંઈ સ્વેટર, ઊનના કપડાં, બરાબર ને, કે સાથે રાખવા જોઈએ। તો લખીએ આપણે, યુ મસ્ટ બાય સમ વુલન્સ એઝ સૂન એઝ પોસિબલ, જેટલું બને એટલું જલ્દી તમારે તે તમારી પાસે રાખવું જોઈએ। પછી છે, ટુમોરો ઇઝ યોર ટેસ્ટ, યુ હેવન્ટ રીડ ધ લાસ્ટ ચેપ્ટર। આવતીકાલે તારી પરીક્ષા છે અને તે હજી લાસ્ટ ચેપ્ટર છે તે વાંચેલું નથી। તો શું થાય, યુ મસ્ટ રીડ નાઉ, તારે અત્યારે જ વાંચવું જોઈએ। યુ મસ્ટ રીડ ઇટ નાઉ। પછી છે, ઇટ ઇઝ 12 o'clock, યુ આર સ્ટીલ વોચિંગ ટીવી। અત્યારે 12 વાગી ગયા છે અને તું હજી પણ ટીવી જોઈ રહ્યો છે, તો શું થાય, યુ મસ્ટ ગો ટુ બેડ। વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણ વિરામ। આગળ જોઈએ, ધેર ઇઝ અ થીફ ઇન ધ નેબરહુડ, કોલ ધ પોલીસ ઇમિડિયેટલી। શું કહે છે કે નેબરહુડ, પાડોશમાં કોઈ ચોર આવી ગયો છે, ઝડપથી પોલીસને બોલાવવા જોઈએ। તો આપણે શું લખશું, યુ મસ્ટ બી કેરફુલ, પોલીસ ન આવે ત્યાં સુધી આપણે ધ્યાન તો રાખવું પડે ને, એટલે યુ મસ્ટ બી કેરફુલ। ધ ટેમ્પલ વિલ ક્લોઝ એટ 12 o'clock, વોક ફાસ્ટ। મંદિર છે તે 12 વાગે બંધ થઈ જાય છે, તો ઝડપથી ચાલો। તો આપણે લખીએ, યુ મસ્ટ રીચ
by 11:30. पची छे, my father is suffering from high fever. He needs to go to a doctor. मारा पप्पा ने खूब ज हाई फीवर એટલે કે વધારે તાવ છે અને એને જરૂરિયાત છે ત્યારે ડોક્ટર પાસે જવાની. તો આપણે લખીએ you must go to a doctor right now. वाक्य पूरु थाय त्यां पूर्ण विराम. मोहन ड्राइव्स अ स्कूटर विथाउट वियरिंग हेलमेट. हेलमेट वगर ड्राइव कराय नहीं. तो आपणे शुं लखशुं? यू मस्ट नॉट ड्राइव विथाउट अ हेलमेट. वाक्य पूरु थाय त्यां पूर्ण विराम. क्वेश्चन नंबर 17. फाइंड फिल इन द ब्लैंक्स यूजिंग प्रॉपर हेल्पिंग वर्ब्स फ्रॉम द ब्रेकेट. यू कैन यूज वर्ब मोर देन वंस. शू कहे छे के तमने जे आ शब्द आपेला छे एना उपयोग थी खाली जग्या पूरो. ने एम कहे छे के शू कीधुं अहींया? यू कैन यूज अ वर्ब मोर देन वंस. एक करता वधारे वार तमे आ शब्दनो उपयोग आ खाली जग्या माटे करी शको एम छो. जो पहेलुं छे जूली कैन स्विम. जूली स्विम एटले तरी शके छे. जो आपणे पहेला आनो मतलब समझी लईए. जो शूट एटले शू थाय? જ્યારે કોઈને આપણે સલાહ આપીએ છીએ એના માટે શુડ વપરાય કે તારે આમ કરવું જોઈએ અથવા તો મારે આમ કરવું જોઈએ. તો જ્યારે જોઈએ વાળો શબ્દ આવે ત્યારે શું આવે? શુડ. પછી વુડ. વુડ કેર આવે કે મારે કરવું છે. આપણી જ્યારે પોતાની ઈચ્છા દર્શાવી છે બરાબર, તો એના માટે શું વપરાય? વુડ. પછી છે શેલ. જ્યારે ભવિષ્યકાળ દર્શાવો છે તો શેલ અને વિલ બંનેનો ઉપયોગ થઈ શકે બરાબર. ભવિષ્યકાળ દર્શાવવા માટે શેલ અને વિલ વાપરી શકીએ. હવે કેન છે તો શક્યતા દર્શાવવા માટે કેન અને કુડ બંનેનો ઉપયોગ થઈ શકે. પછી છે મે, માઇટ અને મસ્ટ. તો જો મે નો ઉપયોગ ક્યારે થાય? જ્યારે તમારે કોઈની પરવાનગી લેવી છે ત્યારે. માઇટનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે શક્યતા દર્શાવી છે. આપણે ગઈકાલે જોયું હતું કે આજે કદાચ વરસાદ થશે, તો શક્યતા દર્શાવવા માટે માઇટ. અને હમણાં આપણે મસ્ટ જોયું. મસ્ટ એટલે શું? કે જે ફરજિયાત છે એ વસ્તુ દર્શાવવા માટે આપણે શું વાપરશું? મસ્ટ વાપરશું. તો જો પહેલું તો થઈ ગયું જુલી કેન સ્વિમ. જુલી તરી શકે છે. ખાલી જગ્યા આઈ બોરો યોર ડિક્શનરી. તો આપણે કોઈ પાસે ડિક્શનરી લેવી હોય તો આપણે શું પૂછીએ? કે હું તમારી ડિક્શનરી લઈ શકું? તો આપણે પરવાનગી માગી છે બરાબર. તો પરવાનગી માટે શું આવે? મે આઈ બોરો યોર ડિક્શનરી. હું શું તમારી ડિક્શનરી લઈ શકું? પછી છે ધેટ સ્ટોરી. ખાલી જગ્યા બી ટ્રુ. હુ નોઝ. એ સ્ટોરી છે એ કદાચ સાચી પણ હોય. કોને ખબર? હુ નોઝ એટલે કોણ જાણે છે એમ. તો કદાચ આવ્યું તો શક્યતા દર્શાવે એના માટે શું આવે? માઇટ. પછી છે યુ. ખાલી જગ્યા ટેક એન અમ્બ્રેલા ઇન કેસ ઇટ રેન્સ. શું કહે છે? કે તમારે છત્રી સાથે રાખવી જોઈએ કદાચ વરસાદ આવે. તો મેં કીધું હતું કે જ્યારે જોઈએ આપણે કોઈને સજેશન આપીએ છીએ એના માટે શું વાપરશું? શુડ. કે તમારે છત્રી સાથે લઈ જવી જોઈએ કે કદાચ વરસાદ આવે. પછી છે આઈ ખાલી જગ્યા બી ઇન લંડન ઓન નેક્સ્ટ મંડે. હું કદાચ ત્યાં હઈશ. પણ આ કયો કાળ છે? ભવિષ્યકાળ. મેં કીધું તું ભવિષ્યકાળ દર્શાવવા માટે શેલનો ઉપયોગ આપણે કરી શકીએ. પછી છે વી. ખાલી જગ્યા કીપ અવર સરાઉન્ડિંગ ક્લીન. આપણે આપણી જે આજુબાજુનું વાતાવરણ છે તે ક્લીન રાખવું જોઈએ. જોઈએ એવું એટલે શું દર્શાવે છે? સૂચન દર્શાવે છે. તો સૂચન માટે શેનો ઉપયોગ થાય? શુડનો. પછી છે વી. ખાલી જગ્યા નોટ હાર્મ અવર નેચર. આપણે આપણું નેચર એટલે કે જે પ્રકૃતિ છે તેને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. આમાં પણ જોઈએ એવું એટલે કે સજેશન કરે છે. તો અહીંયા પણ શું આવશે? શુડ. પણ જો અહીંયા શુડ નોટ છે બરાબર ને, આ શું છે? હકારાત્મકમાં બતાવે છે અને આ શું છે? નકારાત્મકમાં બતાવે છે કે આપણે કરવું જોઈએ નહીં. પછી છે ખાલી જગ્યા યુ લાઈક ટુ બાય અ શર્ટ ઓર અ ટી શર્ટ. તો શું થશે? કે તમારે શું ખરીદવું છે? શર્ટ કે ટી શર્ટ? તો તમારી ઈચ્છા પરવાનગી પૂછે છે બરાબર. તો એમાં શું લખશું? આપણે વુડ લખશું. પછી છે ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા વીઅર પ્રોપર યુનિફોર્મ ઇન સ્કૂલ. તો સ્ટુડન્ટે ફરજિયાતપણે યુનિફોર્મ પહેરવો જોઈએ. તો ફરજિયાત હોય તો શું આવે? મસ્ટ. પછી છે ધે ખાલી જગ્યા નોટ વિન ધ પ્રાઇઝ. તો શું આવે? ધે કુડ. તેઓ પ્રાઇઝ જીતી શક્યા નહીં. એની શક્યતા અહીંયા શું થઈ?
શક્યતા દર્શાવવાની છે ને કે શક્યતા એની ચાલી નહીં. પછી જોઈએ ક્વેશ્ચન નંબર 18, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ પ્રોપર એક્ઝિલરી વર્બ ઓર હેલ્પિંગ વર્બ ગિવન ઇન ધ બ્રેકેટ. જે આ બ્રેકેટમાં આપણે શબ્દ આપેલા છે એના વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે ધ સ્ટુડન્ટ્સ, ખાલી જગ્યા નોટ સ્મોક. આપણે શું કોઈને સૂચન આપી શકીએ ને કે સ્ટુડન્ટે સ્મોકિંગ કરવું જોઈએ નહીં, તો જોઈએ શબ્દ એવો એટલે શું થયું, શુડ. પછી છે ખાલી જગ્યા યુ સિંગ અ સોંગ પ્લીઝ. આપણે કોઈને મેરવા રિક્વેસ્ટ કરતા હોય કે શું તમે પ્લીઝ સોંગ ગાશો, તો શું આવે, શુડ આવે. આપ શુડ ક્યારે હોય, મેં તમને કીધું હતું કે જ્યારે સલાહ આપવાની હોય ત્યારે. કુડ છે તો એ તો શક્યતા દર્શાવે, અને વુડ શું દર્શાવે, તમારી ઈચ્છા દર્શાવે, તો આપણે વુડ પૂછશું, બરાબર ને. વુડ યુ સિંગ અ સોંગ પ્લીઝ, શું તમે પ્લીઝ ગીત ગાશો. પછી છે ખાલી જગ્યા યુ ટેલ મી અ સ્ટોરી, તો શુડ, વુડ અને મસ્ટ. તમે મને સ્ટોરી ક્યારે કહેશો, બરાબર, તો શું આવશે, વુડ આવશે. પછી છે ખાલી જગ્યા યુ હેલ્પ મી ડુઈંગ ધીસ વર્ક. આપણે કોઈને પૂછીએ છીએ કે શું તમે એમ કરશો, આપણે એની શું ઈચ્છા જાણવાની ટ્રાય કરીએ છીએ, બરાબર ને. એટલે જ્યારે કોઈની ઈચ્છા દર્શાવવાની હોય ત્યારે શું આવશે, વુડ આવશે. ધ રેડ લાઇટ ઇઝ ઓન, યુ ખાલી જગ્યા સ્ટોપ. ફરજિયાત પણ આવી ગયું કે રેડ લાઇટ થઈ તો તમારે ઊભું રહી જ જવું પડે, તો ફરજિયાત હોય તો શું આવે, મસ્ટ. પછી છે ધ રીચ ખાલી જગ્યા હેલ્પ ધ પુઅર. જે રીચ છે, અમીર છે, એને મદદ કરવી જોઈએ, જે પુઅર છે એની, તો કરવી જોઈએ. આપણે સજેશન આપ્યું તો સજેશન માટે શુડ. પછી છે ધ બોક્સ વોઝ લાઇટ, બોક્સ છે તે હળવું હતું, આઈ ખાલી જગ્યા લિફ્ટ ઇટ, કે હું એને લિફ્ટ ઉપાડી શક્યો, તો શક્યતા આવી એટલે કુડ. ચલો અહીંયા આપણો યુનિટ 1 કમ્પ્લીટ થાય છે, આવતા લેક્ચરમાં જોશું નેક્સ્ટ યુનિટ.